નમસ્તે દોસ્તો, આજે આપણે વાત કરીશું શિખંડી ફિલ્મ હતી જે આદિવાડામાં શૂટ થઈ હતી. જ્યારે જ્યાં અત્યારે હું છું તો અત્યારે શું ઘટેશ્વર, અને ઘટેશ્વરથી હું નીકળીશ અત્યારે મહેસાણા જવા માટે. અને અહીંયાથી થાય છે 206 કિલોમીટર. આદિવાડા ગામ છે, ત્યાં મંદિર છે જે મિની ચોટીલા તરીકે ઓળખાય છે. તો આપણે વાત કરીશું શિખંડી ફિલ્મ હતી. તો એના કલાકાર હતા જીત ઉપેન્દ્ર પલરાવલ. અને મિત્રો, એ ફિલ્મ શૂટ થઈ હતી બેચરાજીથી લગભગ 15 કિલોમીટર આગળ ગામ હતું આદિવાડા. તો આદિવાડા અત્યારે હું પહોંચું, અહીંયાથી થાય છે 206 કિલોમીટર. તો અહીંયાથી પહેલાં હું જઈશ, જે મારા મિત્ર છે વિરમભાઈ ઠાકોર અને કિશનભાઈ ઠાકોર, એ મારી સાથે આવશે ત્યાં જવા માટે. ત્યાં મંદિર છે, ચામુંડા માતાનું મંદિર છે મિત્રો, જે મિની ચોટીલા તરીકે ઓળખાય છે. તો અત્યારે પહેલાં તો જઈ ખીચડિયા ગામ, ત્યાં વિરમભાઈ અને કિશનભાઈ મને મળશે. ત્યારબાદ અમે જઈશું આદિવાડા. તો મિત્રો, તહીંથી થાય છે આદિવાડા લગભગ 17 કિલોમીટર. ત્યાં એક ગીતનું શૂટિંગ થયું હતું જે મૈયરમાં મંડું ના લાગે પિયુ તારાવીના એકલું લાગે. તો એમાં ઘણા બધા ફિલ્મોના નામ બોલાયા હતા, એવું એક સોંગ હતું. તો વિરમભાઈએ પણ કીધું કે જે ભાઈ અહીંયાનું સીન છે તો તમે આવો. તો આમાં એમનું ફેવરિટ ફિલ્મ હતું, એટલા માટે એમણે મને ત્યાં બોલાવ્યો એ શૂટિંગ કરવા માટે. તો એમાં ફૂલ સપોર્ટ કરશે મિત્રો. તો અત્યારે તો હું જઈશ, પહેલાં તો જઈશ બેચરાજી, ત્યારબાદ જઈશ એમના ગામ જે ખીચડિયા ગામ છે ત્યાં જઈશ, ત્યાં વિરમભાઈને મળીશ. ત્યારબાદ અમે જઈશું ચામુંડા માતાના મંદિરે. તો મિત્રો, અહીંયાથી ચાલુ કરીએ. તો જીત ઉપેન્દ્ર હતા અને પલ રાવલ હિરોઈન હતા એના. તો આપણે અહીંયાથી જ આપણે વિડીયો ચાલુ કરીએ છીએ મિત્રો. તો ત્યાં જઈને મળીશું આપણે પહેલાં વિરમભાઈને, અને ત્યારબાદ શૂટિંગ ચાલુ કરશે મિત્રો. તો તે પહેલાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, વિરમભાઈ મને મળી ગયા છે અને વિરમભાઈ મારી આગળ જઈ રહ્યા છે મિત્રો. જે અને અત્યારે મેં પહોંચવાની તૈયારીમાં છે મિત્રો, જે આપણા શૂટિંગ લોકેશન પર. અને ત્યાં જઈને હું તમને મિત્રો બતાવવાનો છું જે આપણું શૂટિંગ હતું, જે શિખંડી ફિલ્મનું શૂટિંગ હતું, જે ઉપેન્દ્રભાઈનું સીન હતું. તો એ સીન પર આપણે પહોંચવાની તૈયારીમાં છે મિત્રો. તો ત્યાં જઈને હું તમને બતાવવાનો છું મિત્રો કે જે સીનના જે સ્ક્રીનશોટ હતા એ બધા સ્ક્રીનશોટ મિત્રો. તો મિત્રો, અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લો, લાઇક કરો, શેર કરો મિત્રો, અને આવો નવો સપોર્ટ આપતા રહો. કારણ કે જો તમે સપોર્ટ આપશો તો જ અમે નવી નવી વિડીયો લઈને આપતા રહીશું મિત્રો. તો મળીએ ત્યાં જઈને મિત્રો, મંદિરે જઈને. તો મિત્રો, ઓલરેડી આપણે અહીંયા આવી ગયા છીએ અને આ મંદિરનો ગેટ છે. તો અને મિત્રો, આ છે મંદિર. તો આપણે અહીંયાથી શૂટિંગ ચાલુ કરી દઈએ છીએ મિત્રો. તો આ છે સ્ક્રીનશોટ મિત્રો, જે પહેલો સ્ક્રીનશોટ મેં લગાવ્યો છે. તો અહીંયાનું ઘણું બધું સીન છે મિત્રો, જે આખું સોંગનું શૂટ અહીંયા થયું હતું. અને એ સોંગ એવું હતું કે એમાં ઘણા બધા ફિલ્મોના નામ બોલાયા હતા મિત્રો, એવું સોંગ હતું. તો આ ઉપેન્દ્રભાઈ અને હિરોઈન અહીંયા બેઠા હોય છે. તો આ અમારા વિરમભાઈ છે. તો વિરમભાઈ મને બધા સ્ક્રીનશોટ બતાવશે મિત્રો. તો એક સીન અહીંયાથી લેવામાં આવ્યું હતું જે અત્યારે વિરમભાઈ મને બતાવવા જઈ રહ્યા છે મિત્રો. તો એ સીન અહીંયાથી લેવામાં આવ્યું છું જે વિરમભાઈ મને બતાવી રહ્યા છે. તો વિરમભાઈ એમની અલગ બાઇકથી આવ્યા હતા મિત્રો, અને અમે પણ અમારી અલગ બાઇકથી આવ્યા હતા મિત્રો. તો મિત્રો, આ છે અહીંયાનું મંદિર, જે બહુ સરસ મંદિર છે મિત્રો, જે મિની ચોટીલા તરીકે ઓળખાય છે. ત્યારબાદ વિરમભાઈ મને સ્ક્રીનશોટ બીજો બતાવી જઈ રહ્યા છે, જે અહીંયા સીન શૂટ કરવામાં આવ્યું હતું, જે તમે સ્ક્રીનશોટ મેચ કરી શકો છો મિત્રો. ત્યારબાદ ઘણા બધા સ્ક્રીનશોટ છે. ત્યારબાદ જો તમને એક સ્ક્રીનશોટની વાત કરું તો એક સીન સ્ક્રીનશોટ આ બાજુથી પણ લેવામાં આવ્યો હતો. તો મિત્રો, ત્યારની વાત કરું તો ફિલ્મ શૂટ થયું ત્યારે આ વચ્ચેની જે તમે એંગલ મારેલી છે, એમ એંગલ પહેલાં હતી નહીં મિત્રો, જે તમે સ્ક્રીનશોટમાં મેચ કરી શકો છો. તો એ સ્ક્રીનશોટ અહીંયાથી શૂટ કરવામાં આવ્યો હતો. તો મંદિર બહુ સરસ છે મિત્રો, જબરજસ્ત મંદિર છે. અને ઘણી બધી મહેનત કરી છે મારા ત્રણેય ભાઈઓએ. અને મિત્રો, અત્યારે ઉપર જઈ રહ્યો છું અને ઉપર જઈને તમને બીજો સ્ક્રીનશોટ વિરમભાઈ મારો બતાવશે. તો વિરમભાઈ મને બતાવવા જઈ રહ્યા છે. તો એ સ્ક્રીનશોટ આ બાજુથી લેવામાં આવ્યો હતો, કદાચ નહીં મિત્રો, પરફેક્ટલી. તો આ જગ્યા પરથી સીન શૂટ કરવામાં આવ્યું હતું, જે તમે નીચેનું બેકગ્રાઉન્ડ પણ મેચ કરી શકો છો મિત્રો, જે પાછળનું બેકગ્રાઉન્ડ પણ તમે પરફેક્ટલી મેચ કરી શકો છો. તો એ સીન આ બાજુથી શૂટ કરવામાં આવ્યું હતું. તો આ જગ્યા પર ઊભા હતા ભાઈ ઉપેન્દ્રભાઈ, અને આ રીતનું સીન શૂટ કરવામાં આવ્યું હતું.
તો મિત્રો બીજું એક સીન હતું જે પાછળની સાઈડથી લેવામાં આવ્યું હતું, તે પહેલાં તમે આ ક્લીન શોટ પરફેક્ટલી મેચ કરી શકો છો. ત્યારબાદ બીજું સીન હતું જે આ સાઈડથી લેવામાં આવ્યું હતું, જે હિરોઈન ડાન્સ કરતા હોય છે તે સીન અહીંયાનું હતું મિત્રો. તો એનું પણ હું ક્લીન શોટ લગાવું છું મિત્રો, જે તમે ક્લીન શોટ મેચ કરી શકો છો. પણ ઘણા મિત્રોના મનમાં એ પ્રોબ્લેમ થતો છે કે પાછળનું જે મંદિર છે, મંદિર આ ક્લીન શોટમાં નથી દેખાતું, જે આપણે અત્યારે વિડીયો ચાલી રહ્યો છે એમાં નથી દેખાતું. તો એની વાત કરું તો એ મંદિર દેખાઈ રહ્યું છે, પાલમ માતાજીનું મંદિર છે મિત્રો, જે અહીંયાથી જસ્ટ સામે છે. અને એ મંદિર આ બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યું છે, ત્યારે આ જે ઝાડ છે લીમડા, એ ઝાડ નાના હતા એટલા માટે દેખાઈ રહ્યું છે, બાકી અત્યારે મંદિર અહીંયાથી સામેથી દેખાતું નથી મિત્રો. તો મિત્રો બીજો ક્લીનશોટ લગાવી રહ્યો છું, જે આ બાજુથી મેચ થાય છે મિત્રો, જે બંને ડાન્સ કરતા હોય છે, તે આ જે પેપરનું સીન હતું મિત્રો, જે પાછળનું બેકગ્રાઉન્ડ તમે મેચ કરી શકો છો. જે પાછળ મંદિર છે તે વાલમ માતાજીનું મંદિર છે મિત્રો, તો એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું હતું. જે વચ્ચેની એંગલ છે મિત્રો પહેલાં નથી, મેં પહેલાં પણ તમને આ વાત કરી છે. તો મિત્રો અહીંયાથી પાછળનું મંદિર હું તમને બતાવીશ, તો પાછળનું મંદિર આ રીતનું છે મિત્રો, જે તમે જોઈ શકો છો મિત્રો. તો આ છે મંદિર, બહુ સરસ મંદિર છે મિત્રો, જોરદાર મંદિર છે. તો અમે મિત્રો આયા લગભગ 206 કિલોમીટર જેવું કંઈક થયું છે મિત્રો, અને મેં અત્યારે જ ઘરે નીકળી જવાના છીએ પાછા. તો બીજો એક સ્ક્રીનશોટ હું બતાવું છું તમને. તો મિત્રો બીજું એક સીન હતું જે હું તમને એક સ્ક્રીનશોટ લગાવી છે મિત્રો, તો એક સ્ક્રીનશોટ આ બાજુથી મેચ થશે મિત્રો, જો અહીંયા બેઠા હોય છે ઉપેન્દ્રભાઈ, જે અહીંયા બેઠા હોય છે, જે તમે પાછળનું બેકગ્રાઉન્ડ મેચ કરી શકો છો મિત્રો. તો મિત્રો તો ખરેખર મિત્રો ઘણો બધો સપોર્ટ છે તમારો અમારા પર, અને એટલે જ અમે આટલું કામ કરી શકીએ છીએ મિત્રો. ખરેખર તમારો સપોર્ટ ના હોય તો આ શક્ય છે જ નહીં. તો બીજો એક સ્ક્રીનશોટ છે મિત્રો, જે હું તમને પાછળ આ રીતને બતાવવા માગુ છું, જે આ રીતનું સીન શૂટ કરવામાં આવ્યું હતું, જે તમે પાછળનું બેકગ્રાઉન્ડ મેચ કરી શકો છો. ત્યારબાદ બીજો એક સ્ક્રીનશોટ બતાવવા માગું છું મિત્રો, જે ફાઇટનું સીન હતું, જે આ રીતનું સીન શૂટ કરવામાં આવ્યું હતું મિત્રો. તો અહીંયાનું તો આ સીન છે મિત્રો, આ મંદિર છે જે તમે જોઈ શકો છો, જે છે તમારી સામે જ છે મિત્રો. ત્યારબાદ અમે અહીંયાથી જવાના છીએ મિત્રો રૂપેણ નદી પર એક સીન શૂટ કરવામાં આવ્યું હતું મિત્રો, જે આ જ સોંગનું સીન હતું, અને ત્યાં હું જઈને તમને બતાવીશ મિત્રો. તો પહેલાં એવું હતું કે ત્યાં પુલ નહોતો, અત્યારે પુલ થઈ ગયો છે. તો મિત્રો કંઈક ને કંઈક બદલાતું રહેવાનું છે મિત્રો. તો આ છે એ નદી જે તમે જોઈ શકો છો મિત્રો. તો તમે આ સ્ક્રીનશોટ મેચ કરી શકો છો મિત્રો, જે પાછળનું બેકગ્રાઉન્ડ તમે મેચ કરી શકો છો. પહેલાં હતો તો મિત્રો, પહેલાં આ પુલ નહોતો, અહીં જગ્યા પર એક બંધ ટાઈપ બનાવેલું હતું મિત્રો, અને ત્યાં સીન શૂટ કરવામાં આવ્યું હતું, જે તમે પાછળનું બેકગ્રાઉન્ડ મેચ કરી શકો છો મિત્રો. તો આ છે આપણી વિડીયો મિત્રો, કેવી લાગી એ મને કોમેન્ટમાં કહેજો મિત્રો. તો આ સીન અહીંયાનું સીન છે, અને મારા ત્રણેય મિત્રોએ મને ફૂલ સપોર્ટ કર્યો છે, જે વિરમભાઈ છે, કિશનભાઈ છે, અને અમારા અલ્પેશભાઈ છે. તો અલ્પેશભાઈ અમે બંને અહીંયાથી ગયા હતા મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતા.